સલામ અલૈકુમ બાળકો. ધોરણ 3માં ચોપડીમાં હવે આપણે પ્રકરણ 4નું પેજ નંબર 53 આવ્યા છીએ. મીટર કેટલું લાંબુ છે, તો આપણે મીટર વિશે સમજવાનું છે. તો અહીં લખ્યું છે, જો 1 મીટરના કેટલા સેન્ટીમીટર થાય, તો કે 100. તો હવે શું કહે છે, બાળકો વાતો કરે છે કે હું લાંબો કુર્તો બનાવવા માગું છું. તમારા કુર્તા માટે દરજીઓ કહે છે કે 2 મીટર કાપડ લઈ આવો, તો કે તમારે 3 મીટર કાપડની જરૂર છે. અને મારા માટેના લાંબા સ્કર્ટ માટે કેટલા મીટરનું કાપડ જોવે, એમ વાતો કરે છે એવું. તો ચાલો 1 મીટરનું દોરડું બનાવીએ. તમે દુકાનદારને લોખંડની 1 મીટરની પાતળી પટ્ટીથી કાપડ માપતા જરૂર જોયા હશે. મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરવાનો. દોરડાનો એક છેડે ગાંઠવાળો, મીટર પટ્ટીને દોરડા સાથે ગોઠવો. દોરડા ઉપર 1 મીટરનું નિશાન કરો અને ત્યાં ગાંઠ વાળો. હવે 2 ગાંઠ વચ્ચેનું અંતર 1 મીટર છે. તમારું આ દોરડું 1 મીટર લાંબુ છે. જો તમને મીટર પટ્ટી ન મળે તો મેઝર ટેપનો ઉપયોગ કરો અને 100 સેમીએ દોરડા ઉપર નિશાન કરો. 100 સેમી બરાબર 1 મીટર થાય. આમ તમને 1 મીટર દોરડું મળી જશે. તો આ એક પદ્ધતિ છે કે તમારે કેવી રીતે કરવું. હવે આગળ અનુમાન કરો. શું કહે છે, અનુમાન કરો. પ્રવૃત્તિ 1 કે 1 મીટર લાંબી લાગતી વસ્તુઓ શોધો. આ વસ્તુઓમાંની કઈ વસ્તુઓ 1 મીટર કરતાં વધારે કે 1 મીટર કરતાં ઓછી છે તે શોધવા તમારા મીટર દોરડાનો ઉપયોગ કરો. તો હા, આપણે જે દોરડું બનાવ્યું ને તેનાથી, તો કે ટેબલની લંબાઈ, તો કે 1 મીટર કરતાં વધારે, તો આપણે ટીક કરવાનું છે. અહીંયા 1 મીટર કરતાં વધારે છે. ટેબલની પહોળાઈ, તો કે 1 મીટર કરતાં ઓછી. બારણાની પહોળાઈ 1 મીટર કરતાં ઓછી. પછી નીચે આપણે લખી શકીએ કે બારીની લંબાઈ. બારીની લંબાઈ કેટલી છે, 1 મીટર કરતાં ઓછી. બરાબર છે, બારીની લંબાઈ લખી શકો. પછી બારીની પહોળાઈ લખી શકો. બરાબર છે, તો તે પણ શું આવશે, 1 મીટર કરતાં ઓછી. બરાબર છે, તમારે 1 મીટર કરતાં ઓછામાં ટીક કરવાનું. પલંગની લંબાઈ કેવી હોય, 1 મીટર કરતાં વધારે, અને પહોળાઈ 1 મીટર કરતાં ઓછી. તો આ રીતે તમે જે બાકીનું છે એ તમે ગમે તે લખી શકો. મેં જે બોલી એના હોય તો તમે બીજા પણ નામ લખી શકો છો. બરાબર છે. હવે પ્રવૃત્તિ 2 કે 3જા ધોરણના કેટલાક બાળકે પોતાના વર્ગની દિવાલ પર 1 મીટર ઊંચાઈએ નિશાની કરી છે. તમે પણ તમારા વર્ગની દિવાલ પર 1 મીટરની નિશાની કરી શકો છો. જો આ લોકોએ નિશાની કરી છે. હવે તમારા મિત્રની ઊંચાઈ માપવાની છે. અહીંયા આગળ એવું કહે છે કે તમારા મિત્રોની ઊંચાઈનો એક કોઠો તૈયાર કરો. સેન્ટીમીટર માપવા માટે તમારી નાની પટ્ટીનો ઉપયોગ કરી શકશો. તો નામ છે શંભુ, ઊંચો તો કે 4 સેન્ટીમીટર. પછી અહીંયા તમારા બધા મિત્રોના નામ લખી શકો. બિટ્ટુ, બબલી, મોનું, સોનું. ઊંચો હોય તો ઊંચો લખવાનું, તો કે કેટલો, 16 સેમી વધારે, 8 સેમી વધારે, એવું એમ. 1 મીટર કરતાં કેટલો ઊંચો, નીચો, સરખો. પછી 1 મીટર કરતાં કેટલા સેન્ટીમીટર ઓછો, તો અહીંયા મીટરમાં લખવાનું. ઊંચો, ઊંચી એવું લખવાનું, નામ લખવાના. ધારો કે બિટ્ટુ, તો કે ઊંચો, બિટ્ટુ ઊંચો છે. કેટલો, તો કે 16 સેન્ટીમીટર વધારે ઊંચો છે. બરાબર, આના કરતાં. પછી બબલી, તો કે ઊંચી, છોકરી ઊંચી અને છોકરો ઊંચો કહેવાય, તો કે કેટલા, 8 સેન્ટીમીટર વધારે. પછી કોઈ બી, સોનું, મોનું, સોનું, તો કે નીચી છે. કેટલી, તો કે 3 સેમી ઓછી. એવી જ રીતે તમે ગમે તે લખી શકો છો. બરાબર, કે 1 સેન્ટીમીટરથી વધારે કે ઓછા, કોઈ પણ નામ કરીને. તો હવે આ શું કહે છે, અરે હું તો 1 મીટર કરતાં 4 સેમી વધારે ઊંચો છું, મને જોવા દો કે શું 1 મીટર કરતાં વધારે ઊંચો છે. તો પછી તમારે માપવાનું. જો આ બધા બચ્ચાઓ આવી રીતે કરે છે કે 1 મીટર કરતાં વધારે, 1 મીટર કરતાં ઓછું, એ રીતે. બરાબર, હવે તમને બહુ અગત્યનું છે બાળકો આ, કે આમાં તમારે શું સમજવાનું, કે તમે જે દોરડાનું માપ લીધું ને, કાં તો તમને ખબર પડી જોઈએ કે 1 મીટર 100 સેન્ટીમીટર તમારી જે
મેઝર ટેપ આવે છે ને જે દરજી લોકો માપે છે તે એ એ જોઈ જોવાની કેટલી હોય છે, 1 મીટરના 100 સેન્ટીમીટર સુધી જોવાનું. આમ પહેલાંના જમાનામાં કેવું કરતા હતા બધા, આપણા હાથ બે લાંબા કરે ને તો 1 મીટર જેટલું થાય, તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય બરાબર. તો એનાથી 100 સેન્ટીમીટરથી નીચે હોય તો એ સેમી કહેવાય, અને 100 સેમીથી ઉપર થઈ જાય એટલે 100 સેમી કમ્પ્લીટ થાય એટલે મીટર થઈ જાય. તો તમને વસ્તુની લંબાઈ અને પહોળાઈ ઉપરથી જ ખબર પડે કે આ સેમીમાં આવશે કે મીટરમાં આવશે. આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની મીટરમાં, તો કોમ્પ્યુટરનું સ્ક્રીન જો તમને ચિત્રમાં આપેલું છે સ્ક્રીન, તો કેટલું કેવું હોય તો કે 100 સેમી કરતાં ઓછું એટલે સેન્ટીમીટરમાં. શીખ લોકો દ્વારા પહેરાતી પાઘડીની લંબાઈ, તો પાઘડી એટલે કાપડ થયું, તો કાપડ 1 મીટરનું બી હોઈ શકે 2 મીટરનું બી હોઈ શકે એટલે એ મીટરમાં આવે. 1 વર્ષના બાળકની ઊંચાઈ, તો 1 વર્ષનું બાળક બહુ જ નાનું હોય છે એટલે એ સેમીમાં આવશે. કેળું બી નાનું હોય સેમીમાં. હાથીની કમર બહુ જાડી હોય આપણે માપીએ ને તો મીટરમાં. શેરડીની ઊંચાઈ મીટરમાં. કૂવાની ઊંડાઈ મીટરમાં. તમારી માતાની ઊંચાઈ મીટરમાં. વરખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર મીટરમાં. અને તમારા પિતાના હાથની લંબાઈ, હાથ આપણો બહુ ટૂંકો હોય એટલે સેમીમાં આવે બરાબર છે. આગ્રાની સફર. મારિયા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા જાય છે. તેઓ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા. 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રા જવા રવાના થયા. બપોર પછીના સમયમાં તેઓ ફતેહપુર સિકરી જવા બસ પકડી બરાબર છે. તો હવે જુઓ તમને આગ્રાનો નકશો આપેલો છે અહીંયા આગળ. આ આગ્રાનો નકશો છે જુઓ, કે જેમાં બાબરપુરના જંગલ, આગ્રાનો કિલ્લો, યમુના નદી, તાજમહેલ, આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન, ફતેહપુર સિકરી. તો એના ઉપરથી તમારે નીચેના પ્રશ્ન જવાબ આપવાના છે. તો હવે આ જગાઓ વચ્ચેના અંતર તરફ જુઓ. કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ છીએ. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ 5 કિલોમીટર, તાજમહેલથી આગ્રાનો કિલ્લો 2 કિલોમીટર, અને આગ્રાના કિલ્લાથી ફતેહપુર સિકરી 40 કિલોમીટર. તો હવે આપણે નકશામાંથી શોધવાનું છે કે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે, તાજમહેલ કે ફતેહપુર સિકરી. તો આપણને આ રેલવે લાઇન બતાવે છે, આ સંકેત જે આપ્યો છે નીચે એ આપણને રેલવે લાઇન બતાવે છે. તો શું દૂર છે, ફતેહપુર સિકરી બરાબર છે. આમાંથી રેલવે લાઇનથી વધારે નજીક શું છે જુઓ, નજીક શું આવશે, બાબરપુરના જંગલ, આગ્રાનો કિલ્લો બરાબર છે. યમુના નદીથી વધારે નજીક શું છે, તાજમહેલ. રેલવે સ્ટેશન નહીં, શું નજીક છે, તાજમહેલ બરાબર બાળકો. હવે આપણે આગળ બહુ જોવાનું છે. જુઓ કે સાચી લંબાઈ સાથે જોડો. દરેક ચિત્ર કેટલું લાંબુ હોઈ શકે તેને અનુરૂપ લીટી સાથે દોરો. તો આપણે શું કરવાનું, અહીંયા જે છે ને એ અ બ ક ડ ન નંબર આપી દેવાના, કે અહીંયા અ પછી બ ક ડ અને છેલ્લે આવશે ઈ. પછી એને તમે જોડી શકો છો જોડકા સાથે. ધારો કે હું બોલીશ કે અળસિયાની લંબાઈ વધારે સેન્ટીમીટરમાં હોય તો તમારે 10 સેન્ટીમીટર સાથે જોડવાનું છે બરાબર છે. અળસિયાની જે લંબાઈ છે એ તમારે અહીં જુઓ 10 સેન્ટીમીટર સાથે જોડવાનું આમ બરાબર. પછી બાળકની ઊંચાઈ, તો બાળકની જે ઊંચાઈ છે ને એ કેટલી છે, આપણું બાળક સેન્ટીમીટરમાં હોઈ શકે છે તો કે 1 સેન્ટીમીટર બરાબર છે. આંગળીની નખની પહોળાઈ, સોરી બાળકની જે ઊંચાઈ છે ને એ મીટરમાં બી હોઈ શકે, કેમ કે આ બાળક મોટું દેખાય છે એટલે એની જે ઊંચાઈ છે ને એ 1 મીટરમાં આવશે. કેટલામાં આવશે, 1 મીટરમાં, જે તમને નીચે આપેલું છે જુઓ. તો જોડતા ફાવે નહીં એટલે તમે જોડી દેજો. નખ, તમારો નખ એ 1 સેન્ટીમીટરથી ઓછો એટલે 1 સેન્ટીમીટર સાથે જોડો. સાડી તો 5 મીટર પણ હોઈ શકે બરાબર છે. તો સાડીની લંબાઈ 5 મીટર. પછી ઘરથી શાળા સુધીનું અંતર
કેટલું બતાવશો તમે 1 કિલોમીટર? કેમ કે કોઈ પણ જગ્યા બે સ્થળો વચ્ચેનું જો અંતર આપણે દર્શાવવું હોય તો આપણે સામાં બતાવીએ છીએ, કિલોમીટર કે મીટરમાં. હવે એક અગત્યનું છે બાળકો, જોઈ લો કે લાંબી પૂંછડીની હરીફાઈ સ્પર્ધા છે જોવામાં. આ ચિત્ર છે કે આ ચિત્રમાં દર્શાવેલ પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ, જે પ્રાણીની પૂંછડી સૌથી વધુ લાંબી હતી તેણે ઇનામ જીત્યું. હવે વિચારો કે કોને પ્રથમ ઇનામ મળ્યું અને કોને દ્વિતીય ઇનામ મળ્યું. સૌથી લાંબી પૂંછડીની લંબાઈનું માત્ર અનુમાન કરો. તો અહીંયા એ બધાને જેવા બધા છે, હાથી, હાથીની ઉપર ગાય દેખાય છે. શું દેખાય છે? ગાય છે. ગાયની ઉપર શું છે? શું દેખાય છે આપણને? ભેંસ કે કોઈ બી વસ્તુ છે અને એની ઉપર વાંદરો છે. અને આ બાજુ જુઓ, નાની શું છે? ઘરોળી છે. પછી હાથીની સૂંઢ ઉપર ઉંદર છે. તો કે મારે પૂંછડી છે. તો આપણે નાની પૂંછડી હોય છે તેનું આખું શરીર પૂંછડી ગણી શકાય નહીં. આ જુઓ, સાપ, નીચે સાપ પણ આપ્યો છે, જુઓ. સારી, જુઓ, બરાબર છે. તો સાપને નાની પૂંછડી હોય પણ તેનું આખું શરીર પૂંછડી ગણી શકાય નહીં, બરાબર છે. તો હવે એવું કહે છે, વધારાની પૂંછડી સૌથી લાંબી હશે વાંદરાની. કોની પૂંછડી સૌથી વધારે લાંબી છે? જુઓ, સૌથી ઉપર જે દેખાય છે ને એ વાંદરો. જુઓ, વાંદરાની પૂંછડી સૌથી લાંબી હશે. પ્રથમ ઇનામ વાંદરાને મળશે અને દ્વિતીય ઇનામ ગાયને, ગાયને મળશે. વાંદરાની પૂંછડીની લંબાઈ અંદાજિત 1 મીટર લાંબી હોય છે. તો અહીંયા તમારે ચોપડીનું પ્રકરણ 4 પૂર્ણ થાય છે બાળકો. અલ્લાહ હાફિઝ.